सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ यवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पुरुषात्मो ने तरंग पिस्तालीस एमां छेल्ले कथा लखे छे कि भगवान श्री हरि पांच दिवस सुधी सिद्धपुर शहरनी अंदर रहा छे अने श्रीजी महाराजनी हाके में बहु सुंदर स्तुति करी छे कि तमे सर्व अवतारना अवतारी छो, तमारा सिवाय मारू मन क्यांय जाय नहीं, तमे मारी मती ने डगावा इच्छो तो पन मारी मती तमारा स्वरूप सिवाय बीजे क्यांय पन न जाय, आवो तमे मने आशीर्वाद आपो। त्यारे श्रीजी महाराजे पोते वात करी छे त्यां आगळ के कोई पन प्रकारनो अहंकार राखवो नहीं, सत्संगनी अंदर दासना दास थईने रहेवू, ए बधी महाराजे वात करी। अने त्यार पछी આગળ આવે સ્વામી લખે છે પુરુષાત્મુ તરંગ 46 શ્રી હરિ પાંચમે દિનહી પુર કે વિપ્ર બોલાયે સરસ્વતી કહેતી રહી ચોરાસી મહાકરાયે શેર સકર શેર ઘૃતહી છોટે બડે કુદીન फेर ग्रुत दिया माप ही ऐसी रीत को उन कीन फेर ग्रीत दिया माप ही ऐसी रीत को उन कीन। श्री हरिये पांचमे दिवस सिद्धपुर में विप्रो ने बोलाव्या अने सरस्वती नदी ने किनारे ब्राह्मणों ने मोटी चौरासी करावी। पांच दिवस सुधी जे अलग अलग देशना हरिभक्तो रसोई आपी हती એ બધુંય મહારાજે સંતો ભક્તોને બ્રાહ્મણોને જમાડીને પાંચમે દિવસે મહારાજે સરસ્વતી નદીના કિનારે બ્રાહ્મણ અતિ વાલા હોય શ્રીજી મહારાજે ચોરાસી કરી, ચોરાસી જાત ચોરાસી નાતના જે બ્રાહ્મણો, બ્રાહ્મણની અંદર ચોરાસી જાતના બ્રાહ્મણો છે, એ બધાને ભેળા કર્યા, બધાને મહારાજે ત્યાં જમાડ્યા, નાના મોટા બધાને જન દીઠ શેર સાકર અને શેર ઘી આપ્યું, નાના મોટા બધાને, બ્રાહ્મણ પરિવારનો દીકરો આવ્યો હોય તો શ્રીજી મહારાજ એવું ના કે તારા બાપાને દીધું છે એના પાસેથી લઈ લેજે, જેટલા આવ્યા એ બધાને દે, જેટલું ફેમિલી મોટું બ્રાહ્મણનું એટલું એને સીધું વધારે મળે અને જેટલા ફેમિલી સહિત આવ્યા હોય એને વધારે મળે, તો એવું જ હોય ને, આપણે તો આવ્યા ના હોય તો લઈ જઈએ કે આવ્યા નથી ઘરે છે શેર ઘી શેર સાકર દઈ દો, મહારાજ આવ્યા એને આપી દેતા। સરસ્વતી નદીના આવી રીતે ચોરાસી કોઈએ નહોતી કરી, સરસ્વતીને કિનારે એક કોસ જેટલા વિસ્તારમાં અપાર વિપ્રો બાય ભાઈ ભેળા થયા, જેને જેવો ભાવ હતો એવી રીતે ઘી ઠારીને લાડુ બનાવ્યા,
શ્રી હરિએ વિવિધ પ્રકારના તેજાના લાડુમાં નખાવ્યા, છતાં વિપ્રો જમવા બેઠા ત્યારે ઉપરથી છુટ્ટી ધારે ઘી પીરસાવીને જમાડ્યા. લાડુ પર ઘી, દાદા ગોઠણ 100 વર્ષ સુધી ચાલે, ક્યાંય ગાડી પાછી ના પડે. આ લોકો જે અત્યારે કહે ને કે ઘી નહીં ટીપુ ઘી, એ બધાને તમે જો 60 વર્ષે બધું બદલાવવું પડે છે, કોઈ કાઢતા નથી જાજુ. અને આ તમે બધા ખાધેલા પીધેલા જૂના જમાનાના હજુ ઘી પીધે જ રાખો છો ને લાડવા ખાધે જ રાખો છો, કેવા દોડો છો જો. ગ્રીસિંગ કેટલું જબરું તમારા ગોઠણનું ને પગનું ને બધુંય. અને 70, 72, 73 વર્ષે આ પીઝાને બ્રેડવાળાને પાઉંભાજીવાળા બધા શહીદ થઈ જવાના. પાણીપુરી ઊભી રહે 73 વર્ષે, એની શું તાકાત? પીઝાને બ્રેડને પાઉંભાજીની શું તાકાત? ડાબેલી, એની શું તાકાત? હા, મિજાગરા કરોડ કરોડ થાય, કારણ કે ગ્રીસ વિના થાય શું. આ બ્રાહ્મણોએ લાડુ તો બનાવ્યા હતા, મહારાજે સીધું તો દઈ દીધું કે તમારે જે પ્રકારથી બનાવવું એ પ્રકારથી બનાવો, કારણ કે આ પાછા 84 ચોકાઓ થાય અને બધાએ હવહવનો ચોકો જુદો, હવહવનું સીધું જુદું, એ પાછા આ આનામ ના જમે, આનામ ના જમે, બધાએ અલગ અલગ જમે. એમાં જેને જે પ્રકારનો ભાવ હતો એવી રીતે ઘી ઠારીને લાડુ બનાવ્યા. જેટલું ઘી નાખવું એ તો નાખ્યું જ, પણ પછી જ્યારે જમવા બેઠા ત્યારે ઉપરથી છુટ્ટી ધારે ઘી પીરસાવીને જમાડ્યા. લાડવા તો ખરા જ, પણ આમ ઘી પીતા ને પહેલાં તો ઘી પીતા, એકલું ઘી પી જાય ને, અરે પહેલાં તો ક્યાં વાત જ હતી. એ જમાનો તો અમે તો જોયો નથી, ખાલી સાંભળ્યું છે કે આવી રીતે ખાતા ને આવી રીતે પીતા. ચોકી ભરીને બેઠા હોય કે હામાં હામી બે તાખી ચોકી ખાલી કરી દે, બોલો લાડવા જમવા બે તો. અને ઘી એવું પીતા હશે, આપણે આજના નસીબમાં નથી. આપણે તો ઘી વિચારીને જમવું પડે, ગ્રીસ વધી જાય તો એ પ્રોબ્લેમ, લપસી પડાય, માપણું જોઈએ. પણ આવી રીતે મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા. ગઈકાલ હું વાત કરતો હતો, શ્રીજી મહારાજે જે હાકેમને વાત કરી હતી એને થોડીક આપણે સમજીશું. શ્રીહરિએ જે હાકેમને વાત કરી હતી, શ્રીહરિ કહે અહંકાર હી જોવું, કોઈ વાત કો ન રખનાસો, એક દિન કે હરિજન કહાયે, સ્વામી નારાયણ મુખ જે રહાયે, તાકે હોય કે વર્તના દાસા, મન કર્મ વચને પરમ હુલાસા. ઉપર સે ઓરા અંતર સે ઓરા, નાહી વર્તે સમર્થ હોય જોરા. શ્રીજી મહારાજ કહે છે કોઈ જાતનો અહંકાર રાખવો નહીં, કોઈ જાતનો નહીં. અહંકાર મહારાજ કે ત્યાગનો પણ ન ગમે, વૈરાગનો પણ ન ગમે, ત્યાં સુધી કીધું. શ્રીજી મહારાજ કેટલું સૂક્ષ્મ એનાલિસિસ કરવાવાળા છે. વચનામૃતમાં મહારાજે ત્યાં સુધી કીધું, અમને અહંકાર ન ગમે, તે સમજણનોય અહંકાર ન ગમે. સમજણમાંય અહંકાર, સમજણની પણ સમજણ, એ સાચી સમજણ. હું સમજણવાળો છું એને પણ કાપી નાખે એવી જે સમજણ, એનું નામ સાચી સમજણ. શ્રીજી મહારાજને ગમતી સમજણ. નહીં તો આપણી અંદર ડાપણ અને ડાયાપણું ઘણું હોય, પણ મારી અંદર સાનાપણું ડાયાપણું છે એનું પણ અહંકાર, તો શ્રીજી મહારાજ કે એ અમને ન ગમે. સમજણનો એ અહંકાર અમને મહારાજ કે ન ગમે. અને એવા કોઈ પણ પ્રકારનો અહંકાર હોવાથી થાય છે શું, કે કોઈ ભગવાનનો ભક્ત સામાન્ય જેવો જણાતો હોય એને આપણે વંદન ન કરી શકીએ, એને આપણે પગે ન લાગી શકીએ, એના પ્રત્યે અહોભાવ વ્યક્ત ન કરી શકીએ. એ અહોભાવ વ્યક્ત કોણ નથી કરવા દેતું? અહંકાર. આપણને લાગે કે તો હા હજુ આવે, આ જ આવેલો નાનો અમથો છે, આપણને શું લાગે? નાનો અમથો છે, એના પ્રત્યે આપણને એ કેમ એવું થયું એ નાનો અમથો છે, એના પ્રત્યે અહોભાવ ના થયો? અહંકારના કારણે.
આપણે મોટા છે, આપણે બહુ જોયું છે, પણ એવું થોડું છે બહુ જોયું છે, બહુ જોવાથી થોડું કંઈક થઈ જાય છે. કદાચ એક દિવસનો આવેલો સત્સંગી પણ આપણાથી અધિક હોઈ શકે, ન હોઈ શકે એવું નહીં, હોઈ શકે. એક જ દિવસથી સત્સંગ થયો હોય હજુ, પણ આપણને એવું લાગે છે કે એક દિવસનો સત્સંગ છે, પણ પૂર્વે જન્મો જન્મનો સત્સંગ હોય. એકને 50 જન્મથી સત્સંગમાં મહેનત ચાલી રહી છે અને એ આ સત્સંગની અંદર 50 વર્ષ કાઢીને બેઠો છે, અને એક એક લાખ જન્મથી મહેનત કરે છે અને એ સત્સંગમાં 50 વર્ષ ઓલાના થયા ત્યારે પ્રવેશ્યો છે, તો મોટો કોણ સત્સંગની અંદર આગળ કોણ હોય? ઓલો લાખ જન્મવાળો આજ પ્રવેશ્યો છે, પણ ઓલા કરતાં આગળ હોય, ઓલાને 50 જન્મની મહેનત છે, ઓલો લાખ જન્મથી મહેનત કરે છે. પ્રવેશ્યો છે આજે, પણ એક દિવસની અંદર એનું અંતર એટલું બધું કાપેલું હોય કારણ કે એનું પાછલું કાપેલું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે, કોઈ પ્રકારનો અહંકાર ના રાખો. હજી એક જ દિવસ થયો હોય, મુખથી સ્વામિનારાયણ જે બોલતો હોય એવા ભક્તના મન કર્મ અને વચને પરમ આનંદથી દાસ થઈને રહેવું. આનંદ, દાસ થવાની અંદર આનંદ હોવો જોઈએ. આપણને એવું થાય દાસ થવામાં મુજારો થાય, દાસ થવામાં શું થાય? મુજારો થાય. કારણ કે દાસ થઈએ કશું જ આપણું ધાર્યું ના થાય, કાંઈ આપણું ધાર્યું ના થાય. દાસ થવું છે એટલે સમજી લેવાનું કે આપણું જ્યુસ જ થઈ જવાનું છે. દાસ થવું છે એટલે ચૂરણ થવાની તૈયારી સહિત દાસ થવું છે. આપણે લખી દઈએ કે દાસાનું દાસ, એ વાત જુદી છે. પેનથી લખવું બહુ સહેલું છે, વાણીથી બોલવું બહુ સહેલું છે, વર્ણન કરી દેવું બહુ સહેલું છે. દાસના દાસ થઈને વર્તવું એ અતિ કઠણ છે, પ્રેક્ટિકલ અઘરું છે. દાસના દાસ થઈને વર્તવું, અને એની અંદર પણ એક દિવસનો કોઈ સત્સંગી થયેલો હોય, અત્યારે એક જ દિવસ થયો હોય, અને એનાય દાસ થઈને વર્તવાનું. હવે એને પૂરું વચનામૃતની ખબર ના હોય, એને પોતે સ્વામીની વાતની ખબર ના હોય, એને કોઈ સત્સંગના સંપ્રદાયના ગ્રંથની હજુ ખબર ન હોય, અને એના દાસ આપણે થવાનો, એ કેટલું કઠણ હોય. પણ શ્રીજી મહારાજને એવું જ ગમે છે. ખબર નહીં મહારાજને છે ને રબર જેવો ને બહુ સ્મૂથ જેમ થઈએ ને એમ બહુ ગમે. મહારાજને આપણો આમ કાંટાવાળા સ્વભાવ ના ગમે. મહારાજને જેટલો સ્મૂથ વધારે થાય એટલો બહુ ગમે, જેટલો આમ વળી જાય ને જેટલો નરમ થઈ જાય બહુ ગમે. માટે મહારાજ પોતાની રુચિ કહે છે. શ્રીજી મહારાજને દાસત્વ જેટલું વહાલું છે એટલું વહાલું બીજું કાંઈ નથી. શ્રીજી મહારાજને જેટલું નિર્માણીપણું વહાલું છે એટલું વહાલું બીજું કાંઈ નથી. શ્રીજી મહારાજને જેટલું શૂન્ય ભાવ વહાલો છે એટલું વહાલું બીજું કાંઈ નથી. અને એની અંદર જે રહેવાવાળો છે એ એવા ભાવમાં જે જીવવાવાળો છે, એવા વિચારોમાં જે રાચવાવાળો છે, એવી રીતે પોતાના જીવનને અથોડો લઈને, વિચારરૂપી હથોડી લઈને જે ઘડવાવાળો છે, એની ઉપર શ્રીજી મહારાજ બહુ રાજી થાય, અતિશય રાજી થાય. દાસના દાસ, દાસના દાસ થવાની પ્રેક્ટિસ જેટલી પડશે એટલા ભગવાનના સ્વરૂપથી આપણે નજીક જશું. શ્રીજી મહારાજની રુચિનું છે. મહારાજ કહે છે, જેમ વધારે સામર્થ્ય હોય એમ વધારે ગરીબ થઈને રહેવું. કોઈ કડવું વેન કહે ને તો પણ યુક્તિએ કરીને એને પીડવા નહીં. કોઈ કડવું વેન કહી દે પણ પીડે નહીં. મુક્તાનંદ સ્વામી હતા તો મુક્તાનંદ સ્વામી તો કેવી સમજણવાળા. મુક્તાનંદ સ્વામી કેવા, એની સમજણ કેવી, દરિયા જેવા. ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દરિયા જેવા, એની સમજણ જ કડાઈ નહીં, એને સમજી જ ના શકાય એવા અકળ મૂર્તિ પુરુષો. પણ મુક્તાનંદ સ્વામી સવાર પૂજા કરતા હતા, અને પૂજાની અંદર મુક્તાનંદ સ્વામી પાસે એક રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ હતો. તે સ્વામી પૂજા પતાવી દે ને પછી એ રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ એને કાઢીને આમ દર્શન કરે અને સ્વામીની સ્મૃતિ કરે. પહેલાં કંઈ આવા ફોટા ને આવું બધું કાંઈ હતું નહીં, એટલે પોતાના સદગુરુની સ્મૃતિ માટે એક પ્રસાદીની વસ્તુ, ગુરુની પ્રસાદીની રાખેલી, અને સ્વામી રોજ એને વંદન કરે. હવે કોપિનનો આડબંધ, કોપિન તો અમારે ધોતિયા નીચે પહેરવાની વસ્તુ, હવે એને સ્વામીએ કેટલું ઊંચું માન્યું હશે તે કોપિનનો આડબંધ પોતાના ગુરુનો પોતાની પૂજામાં રાખતા, અને પૂજા કરી રહે પછી બધું વિસર્જન પૂજાનું થાય ને પછી
गुरु ने ये आड़बंदना दर्शन करे आँखें अडाड़े पगे लागे એમાં ત્યાં સ્વામીની પૂજાના દર્શન કરવા માટે સવારની અંદર ચૈતન્યાનંદ સ્વામી આવે અને મોટા સાધુના પૂજાના દર્શન કરવા આવ્યા ત્યારે એવું બોલ્યા કે સ્વામી તમને શ્રીજી મહારાજ મળ્યા હજુ તમારી ભક્તિ કેમ પતિવ્રતાની ના થઈ મુક્તાનંદ સ્વામીને આવું કીધું મુક્તાનંદ સ્વામી આમ એમની હામું જોયું કોપીનનો આડબંધ લીધો હામે સગડી તાપવા માટેની ચાલુ હતી સ્વામીએ આમ કોપીનનો આડબંધ લઈને સગડીમાં નાખી દીધો અને સ્વામીએ શું કીધું ખબર છે સારું થયું તમે મારી ભૂલ ઓળખાવી તમે મારી ભૂલ ઓળખાવી બહુ સારું થયું આ મુક્તાનંદ સ્વામી શું રામાનંદ સ્વામીના કોપીનના આડબંધને શ્રીજી મહારાજથી અધિક સમજતા હતા ના મુક્તાનંદ સ્વામીના મહારાજથી અધિક કંઈ હતું જ નહીં રામાનંદ સ્વામીએ પાકું કરાવી દીધું હતું હું તો ડુગડુગીનો વગાડનારો છું ખેલ ભજવવાવાળો તો આ છે જેમ કૃષ્ણ મોટા સર્વેથી એમ વળી આમ છે મોટા એથી આ તો એનાથી મોટા છે મુક્તાનંદ સ્વામીને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચયવાળાના લિસ્ટમાં લોયાના ત્રીજામાં મુક્તાનંદ સ્વામીનું નામ છે સમજણના અંગવાળામાં મુક્તાનંદ સ્વામીનું નામ છે વિશ્વાસના અંગવાળામાં મુક્તાનંદ સ્વામીનું નામ છે અસાધારણ પ્રીતિ મહારાજ કે અમારે મુક્તાનંદ સ્વામી સાથે છે આવા મોટા સાધુ મહારાજ કે અમે 9 મહિના સ્વામીની આજ્ઞામાં રહ્યા આવા મોટા સંત એને એક જે સ્થિતિના સંત પણ મુક્તાનંદ સ્વામી જેટલી સ્થિતિવાળા તો નહોતા જ પણ એને એમ કીધું કે આ તમારે આવી ભક્તિ સ્વામીએ કોઈ પોતાની સમજણનો કેફ ના બતાવ્યો પછીથી કોઈ નિરૂપણ પણ ના કર્યું હશે મારી ભૂલ થઈ ગઈ સ્વામીને થયું જો હું આને રાખીશ ને તો આને મારો વધારે અભાવ આવશે ક્યાંક તો જીવનું બગડશે મોટાની સમજણ કેવી એટલે મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામી એમ કીધું મુક્તાનંદ સ્વામી તો સૂક્ષ્મ ભાવે વર્તતા હોય તે બીજાના કડિયામાં જ ના આવે મોટા પુરુષો બહુ સૂક્ષ્મ ભાવે વર્તતા હોય રહે છે આપણા જેવા કરે છે બધુંય આપણા જેવું પણ એનો સૂક્ષ્મ ભાવ એટલો સૂક્ષ્મ હોય કે ત્યાં સુધી આપણે પહોંચી ના શકીએ એવી ભૂમિકામાં જીવતા હોય એવી રીતનું એ જ કરતા હોય એવા હોય તો મુક્તાનંદ સ્વામીની એવી સમજણ સામર્થ્ય અપાર હોય તો વધારે ગરીબ થઈને રહેવું અને કોઈ આવા કડવા વેન કે ને તો એના વેન ઉપર ગમે તે રીતે આડકતરી રીતે વેન ના લાવે જે છે ને બહુ સમર્થ હોય ને બહુ ગરીબ હોય જેટલો ગરીબ વધારે સમજવાનું કે આ સમર્થ એટલો જ વધારે છે કારણ કે એ સમર્થ છે એને જ એવી ગરીબાઈ સાચી રાખતા આવડે છે બીજા પાસે જે ગરીબાઈ છે ને એ સમર્થપણાને કારણે ગરીબાઈ નથી એના ઇન્દ્રિયો અંતઃકરણ બધું એટલું નથી એને દોષો પીડે છે એટલે એને ગરીબપણું રહે જ ઓટોમેટિક રહે ઓલો સમર્થ છે પણ સમર્થનું ગરીબપણું આખું જુદું હોય કેવું ગરીબપણું હોય એનું ગરીબપણું વાસ્તવિક ગરીબપણું હોય વાસ્તવિક ગરીબપણું કહેતા એટલો પ્રતિભાશાળી એટલા પ્રભાવશાળી આ બધા મોટા પુરુષો ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી આદિ કેવા પણ વર્ત્યા કેવા રહ્યા કેવા દાદા ગુરુજી કેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ પણ રહ્યા કેવા કેવી રીતે રહ્યા એકદમ સામાન્ય વ્યક્તિની જેમ રહ્યા નથી ઓળખાતા શ્રીજી મહારાજને એવા સંતો ભક્તો બહુ વહાલા છે એવા સંતો ભક્તો શ્રીજી મહારાજને અતિશય વહાલા છે માટે મહારાજનો જે અભિપ્રાય છે એ વાતમાં ચાલ્યો જાય છે કે આપણે તો બસ જેને શ્રીજી મહારાજનું નામ લે છે શ્રીજી મહારાજની જેના ગળામાં કંઠી છે કમસે કમ એનો મહિમા સમજે કાને મહારાજનો યોગ છે યોગ છે આટલું સમજીને પણ આપણે મહિમા સમજીને ભગવાનના સંતો ભક્તો એના દાસના દાસ થઈને રહીએ તો શ્રીજી મહારાજ અતિશય રાજી થાય પર્વતભાઈ દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો અને મહારાજે કહ્યું કે આ દાદા ખાચરના ગોલાની સેવા કોણ કરશે પર્વતભાઈ સભામાંથી ઊભા થઈને અખંડ મૂર્તિના ધારક એ ઊભા થઈને એમ કે મહારાજ દાદા ખાચરના ગોલાની સેવા હું કરીશ અરે અગતરાયના તમે તો મોટા રાજા કહેવાઓ અને તમે દાદા ખાચરના ગોલાની સેવા મહારાજ કે પર્વતભાઈ હું દાદાની સેવા નથી કહેતો હું દાદા ખાચરના ગોલાની સેવા કહું છું ભલે મહારાજ મને ખ્યાલ છે હું દાદા ખાચરના ગોલાની સેવા કરીશ કેમ
તો કે એટલા માટે મહારાજ કે દાદા ખાચરને તમારો સંબંધ અને દાદાને રોજ આ ગોલાનો સંબંધ, દાદા ખાચર જેવા મહાન ભક્ત જેનું નામ તમારી જીભેથી સુકાતું નથી એવા ભક્તનો જે ગોલો હોય એની સેવા મને મળે ને તો પર્વતના મોટા ભાગ કહેવાય. કેવી સમજણ પર્વતભાઈની! પર્વતભાઈએ એવો અહંકાર ના રાખ્યો, હું તો અખંડ મૂર્તિ, 24 કલાક અખંડ મૂર્તિનો ધારક, જેને મૂર્તિ સમજવી હોય મારી પાસે આવો, જેને મૂર્તિ જોવે મારી સેવા કરો, હું વરી ગોલાની સેવા, મારે સેવાની એ તો સંકલ્પી ના કરવાનો હોય, જેને મૂર્તિ જોવે મારી, મારા મન કર્મ વચને વર્તો તો હું તમને મૂર્તિ દઈશ, એવું પર્વતભાઈને થયું? ન થયું. પર્વતભાઈ દાદા ખાચરના ગોલાની સેવા કરવા તૈયાર થયા. માટે સ્થિતિ એવા જુદી છે, એટલે શ્રીજી મહારાજ એવી સ્થિતિ આપણને આપવા માગે છે. શ્રીજી મહારાજને આપણા સર્વની સ્થિતિ એવી કરવી છે. માટે એ વાતના અનુસંધાને જો આપણે રહેતા હોઈએ તો એક દિવસ મહારાજ અને મોટા આપણી એવી દાસાનુદાસ સ્થિતિ કરે, અને દાસાનુદાસ સ્થિતિ એ જ સાચું સામર્થ્ય છે, એ જ સાચું મુક્તપણું છે, એ જ અનાદિ મુક્તની પદવી છે, એ જ અક્ષર ભાવે વર્ત્યા કહેવાય, અને એ જ શ્રીજી મહારાજની સમીપે લઈ જવાનું સૌથી મોટામાં મોટું પરિબળ દાસાનુદાસપણું, આપણું ગરીબપણું, એ સૌથી મોટું શ્રીજી મહારાજથી નજીક જવા માટેનું સાધન છે. એને આપણે બરાબર જીવન દોરીની જેમ પકડી રાખવું જોઈએ. બધું જ મારું લૂંટાઈ જાઓ પણ મારું દાસત્વ ના લૂંટાઓ, બધું જ મારું ટળી જાઓ પણ મારું ગરીબપણું ના ટળો. એની ઉપર જેની નજર હોય એની પાસે એ વસ્તુ ટકે, કારણ કે જીવ હંમેશા રોજ ગરીબપણાનો ત્યાગ કરવાનો ઈચ્છે છે, રોજ ગરીબપણાનો ત્યાગ કરતો જાય. આપણે આપણા જીવન ઉપર એનાલિસિસ કરીએ તો પણ ખબર પડે કે પ્રથમ દિવસે આપણે જેટલા ગરીબ હતા, આ સત્સંગમાં આવ્યા ત્યારે જેટલા ગરીબ હતા, એટલા ગરીબ આજના દિવસે આપણે ન હોઈએ. બરાબર આપણે આપણું સંશોધન કરીએ તો આપણને ખબર પડે કે પહેલે દિવસે મારામાં જેટલી ગરીબાઈ હતી, જ્યારે હું સત્સંગમાં આવ્યો અને 1 વર્ષ થયો તો ત્યારે જેવો હું ગરીબ હતો, જેવો હું અનસમજુ ને અણઘડ જેવો, મને કશી ખબર નથી એવો હાવ રહેતો હતો, આજે એવો હું છું. આજે મને 15 વર્ષ થયા, 25 વર્ષ થયા, 50 વર્ષ થયા, આજે હું ગરીબપણું મારું એ હતું એ ગયું કે છે, એ જેને પકડી રાખ્યું. એટલે મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 25મા વચનમાં કીધું, જેને ભગવાનને અતિશય પ્રસન્ન કરવા હોય, અતિશય, એનો ઉપાય ગ્રહસ્થ માટે એ જ કીધો, ઘરમાં 1 ઘોડું હોય, 2 ઘોડા આવે, 10 ઘોડા આવે, 1 મણ અનાજ મળતું હોય, 2 મણ મળે, 100 મણ મળે, તો પણ જેવો પ્રથમ ગરીબ હોય ને જેવો સંતનો ને ભક્તનો દાસ હોય એવો ને એવો રહે તો ભગવાન એની પર બહુ રાજી થાય. ત્યાગી માટે કીધું, ભગવાન જેવું ઐશ્વર્ય આવે, ભગવાન જેવું ઐશ્વર્ય, ભગવાન જેવું ઐશ્વર્ય એટલે ગોપાળન સ્વામી જેટલું કરે ને એટલું કરતો થાય તો પણ દાસનો દાસ થઈને રહે. જેમ સત્સંગમાં પ્રથમ આવે ત્યારે ગરીબ હતો એમ ગરીબ થઈને રહે. શ્રીજી મહારાજ કે એ અમને બહુ વહાલો છે, એ અમને બહુ રાજી કરી શકે છે. આ આપણી રીત છે, જે કરવું ઘટતું હોય એ કરીએ, જે આપણને સોંપેલું હોય એ પણ કરીએ, જે કોઈ મોટાની આજ્ઞા હોય તો એ પ્રમાણે આપણે વર્તીએ, પણ જીવની જે દોરી છે એ દોરીમાં ગરીબપણું પકડી રાખીએ. ભગવાન કેટલા ગરીબ રહે છે, મોટા પુરુષો કેટલા ગરીબ રહે છે, ત્યારે વિચાર કરવાનો કે મારામાં છે શું, તો મઉ ગરીબપણું, હું સાનો હોંકારો રાખું, હું સાનો હોંકાટો કરું, મારામાં છે શું, હું ઇન્દ્રિયો અંતકરણને વશ વર્તવાળો એક પામર જીવ, ભગવાનને મોટાની કૃપાથી આ સત્સંગમાં નભ્યો જઉં છું એવો એક આત્મા, એવા રખડતા આત્માને મોટા પુરુષોએ ઝાલીને આ સત્સંગમાં લીધો છે, અને હજુ 2-5 ગુણ એની દયાથી એને નાખેલા છે, એમાં પાછો હું અહંકારી થાવ તો જે છે એ તો જાય, અને અંદરનો માલ તો બધો જ હડેલો છે, તો મારું આખું જીવન ખલાસ થઈ જશે. આવું વિચારીને ભગવાનનો ભક્ત ગરીબપણું પકડે. જેટલો ગરીબ જેટલો ગરીબ, હા મેં કીધું એમ ઉપરથી જે કરવું ઘટે, કોઈ ભગવાનના ભક્ત એવા હોય એને 5 ભક્તની જવાબદારી આપી છે કે ભાઈ તમે એ 5 ભક્તને સાચવજો, તો એને 5 ભક્તમાંથી કોઈને વઢવું પણ પડશે, એને કોઈની ભૂલ થશે તો કહેવું પણ પડશે, અને એને
થોડુંક આકરી રીતે કહેવું પડશે, આંખ કાઢીને પણ કહેવું પડશે, ભારપૂર્વક કહેવું પડશે, કડવી ભાષામાં કહેવું પડશે. પરંતુ એકાંતમાં બેસીને એમ વિચાર કરો કે તો બહુ મહાન છે, બહુ મહાન છે, હું પામર છું, એ તો બહુ મહાન છે, જો તો ખરા મેં આટલું કીધું એનું સહન કરી લીધું. આવો વિચાર કરો. એવો વિચાર કરીએ ને એ આપણને ગરીબ બનાવી દે. આપણે અહીંયા આગળ યુવાનો છે, એનાથી એક ભૂલ થઈ, એક ભૂલ થઈ એટલે મેં એને બરાબર ધમધમતો મેસેજ લખ્યો. ધમધમતો એટલે એકદમ ગરમા ગરમ, આમ વાંચે ને તો એ રૂવાડા બધા ઊભા થઈ જાય એવો મેસેજ લખ્યો. તો એ ભક્તોએ સામે શું લખ્યું ખબર છે? સ્વામી, અમે તો તમારા ભિખારી છીએ, અમે તો તમારા ભિખારી છીએ, તમે હંગરો તો જ અમે સત્સંગમાં નભી એવા છીએ, તમે જેમ રાખો એમ, તમે જેમ રાજી થશો એમ. અમને નહોતી ખબર કે અમે આવું કરશું તો તમે કુરાજી થશો. અમે આવેથી તમને જે નહીં ગમે નહીં કરીએ, પણ ભિખારી છીએ, અમને હંગરજો. આવો મેસેજ એને સામે કર્યો. હવે સાધુની તો ફરજમાં આવે છે, સાધુએ તો કડક શબ્દો કીધા, કારણ કે એને સત્સંગને સાચવવાની જવાબદારી ભગવાને એને આપેલી છે. સાધુની ફરજમાં આવે, જેની પાસે પાંચ માણસ રહેતા હોય એને કરવું પડે. પણ એ વિચાર એનો જ્યારે સામો મળ્યો, ત્યાર પછી એકાંતમાં બેસીને મારે વિચારવાનું કે એનું કેટલું ગરીબપણું કહેવાય. નથી એ રોટલા જાતે કમાય છે, મહેનત જાતે કરે છે, એની પાસે બુદ્ધિ પણ છે આપણા કરતાં ઝાઝી, એની પાસે આ લોકની પણ કંઈક, આપણે તો લોકમાં નીકળે તો આપણને કોઈ ઊભોય ના રાખે, એની પાસે તો બધું આ લોકના સારા ભણેલા ગણેલા છે, છતાં પણ એની અંદર આટલું ગરીબપણું છે, એ કેવડી મોટી વાત કહેવાય. આપણી અંદર એવું નથી, એટલું એની અંદર છે. એમ વિચાર જે એકાંતમાં બેસીને કરવો એ આપણને અંદરથી ગરીબ બનાવે. ઉપરથી ગરીબ અને અંદરથી ગરીબ એ બે વાત જુદી છે. હરિચરિત્રમ સાગરમાં આવે છે, ગોપાળન સ્વામીને જેવી રીતે ગરીબ રહેતા આવડતું એવી રીતે કોઈને આવડતું નહીં. ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામીની અંદર જેવું ગરીબપણું હતું એવું કોઈમાં હતું નહીં. હવે મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી બે જ ગાદી તકે બેહવાવાળા, ગોપાળન સ્વામીને આખા સંપ્રદાય બે દેશની ગાદીનું સંચાલન, હવે એમને તો કેટલું કહેવા લેવાનું થતું હોય, પણ એમાં જેવું ગરીબપણું હોય ને એવું ના હોય. આજે ગુરુજી છે ને એમાં જેટલું ગરીબપણું હોય ને એટલું આપણી અંદર ના હોય. અને જે એવા મહાન સંતો ભક્તો એવા મોટા પુરુષોને જોઈને જે ઘડાયા હોય ને, એને સેવીને જે ઘડાયા હોય ને, એવા મોટા મોટા પુરુષો જે જે જગ્યાએ છે એવાને સેવીને જે ઘડાયા હોય ને, એમાં જે ગરીબપણું, વાસ્તવિક ગરીબપણું, સેવ્યા હોય તો, આ સેવ્યા હોય તો, ખાલી મોરો પહેર્યો હોય તો ક્યારેય ના આવે, પણ સેવ્યા હોય તો વાસ્તવિક ગરીબપણું આવે. અને ગરીબપણામાં જ ભગવાન છે. ભગવાનની મૂર્તિને ઝીલવા માટેનો જો કોઈ અરીસો હોય તો ગરીબપણું છે. જેટલી ગરીબપણામાં ખામી એટલો અરીસો ડાઘાવાળો, જેટલો અરીસો ડાઘાવાળો એટલું ભગવાનનું પ્રતિબિંબ ક્યારેય સ્પષ્ટ ઝીલાશે નહીં. સ્પષ્ટ પ્રતિબિંબ શ્રીજી મહારાજનું ઝીલવા માટે ગરીબપણારૂપી પાત્ર આપણા આત્માને બનાવવો જરૂરી છે. એ પાછું કેવું? એ એવું કે બધા ગુણોને ભગવાન અને મોટાની કૃપા લઈને મેળવવાના, સમર્થ પણ ભગવાન અને મોટાની કૃપાથી જે કાંઈ ભગવાનને ગમે એવા તમામ ગુણો પ્રાપ્ત થાય, છતાં પણ કશું નથી, એ મારું નથી, મહારાજને મોટાનું છે. ગરીબપણું તો જ રહે ને. ગરીબપણું જાય છે ક્યારે? જ્યારે વ્યક્તિને એમ થાય છે કે હું કંઈક છું અને મારી અંદર કંઈક છે અને હું કંઈક કરી શકું એવો છું, ત્યારે તો ગરીબપણું જાય છે. પરોતભાઈ કે ગોલાની સેવા હું કરીશ, લો કાંઈ થયું કે હું અખંડ મૂર્તિનો ધારક છું, આખો સત્સંગ કહે છે પર્વત પર્વત, શ્રીજી મહારાજ કેટલી વાર કહે છે મારો પર્વત મારો પર્વત, કાંઈ વિચાર નહીં. એટલો જ વિચાર દાદાનો સંબંધ આ ગોલાને છે, એની સેવા મને ક્યાંથી, આટલો જ વિચાર પર્વતભાઈ પાસે. મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં, આખા સત્સંગને હાચવે, મહારાજ કંઈથી કાંડું જાલી નાખો તો અષ્ટાવરણ પાર જાય જીવ. મુક્તાનંદ સ્વામીને પૂછો, સ્વામી કેવું? કાંઈ નહીં ભાઈ, નગુની નાર વરે સમરથને, હું તો હાવ નગુની, કશું નથી, ભગવાન આ તો નભાવે છે, ભગવાન મારી અંદર કાંઈ નથી, આવડા મોટાને કાંઈ નથી. હા, એનું આપણે શીખ્યા હોઈએ તો આપણે બોલી શકીએ કે મારામાં કાંઈ નથી, પણ ખરેખર આપણને કોઈ જો કડવો ઘા માર દે
કે તારી અંદર છે શું તે જોર કરે છે એમ કોઈ કે કહી દીધું, એનું જે છે એ આપણને બોલતા આવડે કદાચ, એનો મોરો પહેરીને આપણે કહી શકીએ, પણ ખરેખર આપણને કોઈ કડવું વેન મારી દીધું તીખા બાણ જે ઉકતારામાં છે શું જોર કરે છે, માલ તો કંઈ છે નહીં ને પાછું વધારે પડતું આ કરે છે, ત્યારે આપણને તરત એમ થાય કે હા વાસ્તવિક મારા છે શું, એમ થાય? જો ના કેળવ્યું હોય તો કદાચ પાંચ જણને કહી દીધું કે મારે એમ કાંઈ નથી, પણ ઓલા સામે બાયો ચડાવી જ દઈએ કે શું સમજો છો તમે, તમે સમજો છો હું? કારણ એક જ છે, આ બધા એકડાઓ જાહેરમાં ઘૂંટવાના નથી, આ બધા એકડાઓ એકાંતમાં બેસીને વિચારથી ઘૂંટવાના છે. કારણ કે આ ઘડતર પોતાનું છે અને પોતાનું ઘડતર વિચાર દ્વારા થાય છે, વ્યક્તિ દ્વારા નથી થતું. વ્યક્તિ તો ખાલી એનો વિચાર આપે કે આવી રીતે ઘડવું જોઈએ, પછી આત્માનું ઘડતર તો આત્માને પોતાને છીની હથોડી લઈને આમ ઘડવું પડે, એકાંતમાં બેસીને વિચારવું પડે કે મારામાં કેટલો દાસત્વ ભાવ છે, કેટલો અહંકાર છે, કેટલું આ છે, કેટલું આ છે, કઈ જગ્યાએ આજના દિવસના પાંચ પ્રસંગોમાં કઈ જગ્યાએ મારાથી આ થયું, આ થયું, આ થયું, આમ વિચારે તો ઘડાય. બાકી કોઈ વ્યક્તિ ઘડી શકતો નથી, પોતે પોતાના જ ગુરુ થવું પડે છે. સદગુરુ તો રસ્તો બતાવે, બાકી બધું જ ઘડતર જીવને થોડું થોડું પોતે કરવું પડે. પછી મોટા પુરુષ રાજી થાય ને એટલે એ પછી મદદ કરે, વિચાર પણ આપે ને એ ઘડવા લાગે, ઘડે છે એ, પણ આની ખેવના તો જોઈએ તો થાય. એવો સરસ મહારાજે ગઈકાલ વિચાર આપ્યો હતો, મને એ વાત ગમે છે એટલે મેં એ વાતને આજે ફરીથી દોહરાવી. અત્યારે સિદ્ધપુરની અંદર મહારાજે સરસ્વતી નદીના કિનારા ઉપર બધાએ બ્રાહ્મણોને લાડવા જમાડ્યા અને લાડુની અંદર પાછું થાળીમાં ફરીથી બ્રાહ્મણોને ઉપરથી ઘી પણ પીરસ્યું જમાડ્યા, બધાને રાજી કર્યા. જ્યારે ચાર ઘડી દિવસ બાકી હતો, ચાર ઘડી દિન રહે જબહી વિપ્ર સબહી જેવ રહે તબહી જેવત જેવત તેહી પૂજા કીને એક એક રૂપિયે દાન કે દીને, એક એક રૂપિયે દાન કે દીને. જ્યારે ચાર ઘડી દિવસ બાકી હતો ત્યારે બધા વિપ્રો જમી રહ્યા, જમતા જમતા તેમની પૂજા કરી અને એક એક રૂપિયાનું દાન આપ્યું. ચાલુ જમવાના જમવાનું ચાલુ ને પૂજા મહારાજ કરતા જાય, ચાંદલા કરતા જાય, ચોખા ચડતા જાય અને દક્ષિણા દેતા જાય. મહારાજને કેટલો મહિમા, જમાડતા જમાડતા પૂજન, જમાડતા જમાડતા દક્ષિણા, આવું જમાડ્યું, ઉપરથી પૂજા કરી, ઉપરથી દક્ષિણા આપી. શ્રીજી મહારાજ છે ને આખી મહિમાની મૂર્તિ છે, આખી મહિમાથી સભર મૂર્તિ, નખથી શિખા પર્યંત શ્રીજી મહારાજના રોમે રોમમાં મહિમા 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 જ છે. જો મહિમા ના હોય ને શ્રીજી મહારાજને, આપણે જેટલો મહિમા મહારાજનો સમજીએ છીએ ને એનાથી લાખ ગણો મહારાજ આપણો મહિમા સમજે છે, લાખ ગણો સમજે છે. આપણે મહારાજનો વિચાર એક વખત કરતા હોઈશું, દિવસમાં પાંચ વખત કરતા હોઈશું, શ્રીજી મહારાજ આપણા વિચારો કરોડો વખત કરે છે. એ સતત એ વિચારમાં છે, કોઈ ઉપાય કરું આને મારી મૂર્તિનો ભોગતા બનાવી દઉં, કોઈ ઉપાય કરું આને મારા ધામની અંદર બેસાડી દઉં, કોઈ ઉપાય કરું આને જન્મ મરણના ચક્કરમાંથી કાઢી નાખું, કોઈ ઉપાય કરું આને મારા સ્વરૂપમાં નિમગ્ન કરી દઉં, આવું એને સતત વિચાર છે. અને જો શ્રીજી મહારાજ એવો દાખલાનો વિચાર ના કરે તો આપણે તો હાલીએ એવા જ ક્યાં છે, એ જ ચલાવે છે, એ પકડી રાખે છે ને રહ્યા છે, આપણાથી નથી રહેવા એવું. એક મિનિટ જો એ પોતાની ફ્રીક્વન્સી છોડી દે ને શ્રીજી મહારાજ, આપણી ઉપરથી જો પોતાના જે પોતા આપણી ઉપર જે નાખેલા વેવ્સ છે એને કાઢી નાખે ને તો આપણું અંતકરણ ચાંડાળ જેવું થઈ જાય, ચાંડાળ જેવું થઈ જાય. અને જે એના વેવ્સથી બહાર જવા પ્રયત્ન કરે છે ને એ જીવને ખબર પણ પડી જાય છે કે મારું અંતકરણ કેવું હતું ને કેવું થઈ ગયું. એવું છે, ભગવાનને મોટાની રેન્જમાં આપણે રહીએ પણ એમની કૃપા છે કે આપણને એવું આપે છે, આપે છે એટલે આપણને એનું સુખ વર્તે છે. મહિમાની મૂર્તિ છે, બાકી આવું થાય કેમ? શ્રીહરિએ વિપ્રોમાં પણ જે મુખ્ય હતા એ વિપ્રને પાસે બોલાવીને સુવર્ણના સાથથી શણગારેલો એક અશ્વ દાનમાં આપ્યો. દાન કરવામાં તો શ્રીજી મહારાજ જેવો કોઈ નહીં, દાન આપ્યો પાછો મુખ્ય બ્રાહ્મણોને અશ્વ આપ્યો એક દાનમાં સોનાથી શણગારેલો. બોલો,
હારું કોક ઘોડો ભાઈ આપજો સોનાથી શણગારેલો. એ સિવાય બીજા વસ્ત્રને આભૂષણોનું પણ દાન કર્યું. પછી રહે કશું, દાન જ કર કર્યું છે મહારાજે. પછી વિપ્રોએ પોતાની જ્ઞાતિને સમૂહમાં જમવા માટે રાંધવાના મોટા તાંબાના વાસણ માગ્યા. આટલું આપ્યું તો હજુ ઓછું પડ્યું, મામેથી માગ્યું. તે પ્રમાણે શ્રીહરિએ તેમને વાસણો ઘણા પ્રેમથી લઈ અપાવ્યા. પાછા મહારાજ એમ ના બોલે, આટલું દીધું ને પાછા હજુ માગો છો, સારું ભાઈ આપો એમ નહીં. ઓહો ભૂદેવ, તમારે તાંબાના વાસણ જોઈએ છે તો બોલતા કેમ નથી, લો હમણાં કરાવી દો. આવી રીતે દે, આપણે કદાચ દઈએ ખરા પણ મોઢું બગાડીને. એક તો હવે આવી ગયા છે તો હવે કરવું શું. શ્રીજી મહારાજ એવી રીતે નહોતા દેતા, હસતા 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 પ્રેમથી રાજી થઈને. ઓલાને યાદ રહે કે આવો કોઈ દાતાર મળ્યો નહોતો એવા શ્રીજી મહારાજ. કેટલાક વિપ્ર બટુઓને યજ્ઞોપવી તપાવી અને કેટલાક કન્યાદાન પણ કરાવ્યા. વિપ્રો ખૂબ જ પ્રસન્ન થયા અને શ્રી હરિને તે વિપ્રો આશીર્વાદ આપવા લાગ્યા. વિપ્રો રાજી થાય એટલે શું આપે? આશીર્વાદ. કન્યાદાન થયું, છોકરાઓને જમાડ્યા, યજ્ઞોપવિત આપી. શું શ્રીજી મહારાજનું કાર્ય છે! આપણું હૃદય દ્રવી જાય શ્રીજી મહારાજના કાર્યને આમ વાંચીએ વિચારીએ ત્યાં હૃદય દ્રવી જાય. શ્રીજી મહારાજ કેવળ પરલોકની ચિંતા નથી કરતા, આ લોકની પણ ચિંતા કરે છે. આ લોકની અંદર પણ જે ગરીબાઈ છે એને દૂર કરવાનું શ્રીજી મહારાજ ઈચ્છે છે. અને આપણા શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત, શ્રીજી મહારાજનો જે રદગત અભિપ્રાય, એ આપણા દાદા ગુરુજીમાં હતો, મુક્તાનંદ સ્વામીમાં હતો, અને ત્યાંથી આજે પૂજ્યપદ ગુરુજીમાં આવ્યો છે. ત્યારે આજે સદાવ્રતો ચાલે છે વડોદરાની અંદર. ગરીબ ગરીબને ભણાવવા જમાડવાનું આખું વર્ષ ચાલે. કંડારી ગુરુકુલમાં ભણાવવાનું છોકરાઓને આખું વર્ષ ચાલે. એટલું જ નહીં, આજે કેટલાય એવા છે જેની કોલેજની ફીઓ હજુ આજે પણ ભરાય છે, આજે પણ ભરાય છે. કેટલાય એવા છે જે ગુરુકુલમાં નથી ભણ્યા એવા ગરીબ છોકરાઓ ત્યાં સુધી આજે પણ આપણી સંસ્થા દ્વારા, લોયાધામ દ્વારા સેવાઓ થાય છે. એટલી સેવાઓ થાય છે આપણી શક્તિ પ્રમાણે. પણ શ્રીજી મહારાજનો આ મત છે, શ્રીજી મહારાજની આ રીત છે. તમારી કીર્તિ દિન પ્રતિદિન વૃદ્ધિ પામો, આશીર્વાદ આપ્યા બ્રાહ્મણોએ. તો પામી પણ, વૃદ્ધિ ના પામી મહારાજની કીર્તિ. ભગવાન તો લઈને જ આવ્યા હતા પણ બ્રાહ્મણોના આશીર્વાદે ફળીભૂત તો થાય, આશીર્વાદ જાય નહીં. તમારી કીર્તિ કોઈ દિવસ લગારે ખંડિત નહીં થાય. તે શ્રીજી મહારાજની કીર્તિ ખંડિત થતી જ નથી. જો નવખંડ ધરતીની અંદર સ્વામિનારાયણનો ઝંડો ફરકે જ્યાં જોવો ત્યાં, અને આ ભૂમિ રહે ત્યાં સુધી આપની કીર્તિ રાત ને દિન વધતી રહો. કારણ કે તમારી કીર્તિ વધે તો અમને લાડવા જડે, એટલે વધતી જ રહો. ત્યાં રહેનારા મઠધારી અતીતોને બોલાવીને શ્રીહરિએ જમાડ્યા. ત્યાં રહેતા બાવાઓ જે હતા ને એને જમાડ્યા. જે 11 રુદ્રો કહેવાય છે તેનું સિદ્ધપુરમાં મોટું એક સ્થાન છે. ત્યાં આગળ સિદ્ધપુરની અંદર એક પુરાણું મંદિર છે. એ પુરાના મંદિરને રુદ્ર મહાલય મંદિર કહેવાય છે. અને એ મંદિર જે છે ઈસવીસન 943માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવેલું અને 1140માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂરું થયેલું. એટલું મોટું મંદિર સરસ્વતી નદીના કાંઠે રેતાળ પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે એ મંદિર. અને ચાલુક્ય શૈલીના સ્થાપક રાજા મૂળરાજ સોલંકી એને બાંધેલું છે. એ જે રુદ્ર મહાલય છે એની લંબાઈ 70 મીટર છે અને પહોળાઈ 49 મીટર છે. અત્યારે બધું ખંડેર જેવું થઈ ગયું છે. એની ઊંચાઈ 150 ફૂટ હતી. એની જે ઊંચાઈ છે 150 ફૂટ. એટલું મોટું કેટલું થયું! એ રુદ્ર મહારાજની આસપાસ 12 દરવાજાઓ અને 11 રુદ્રોની દેવકુલિકાઓ હતી. આ શિવ મંદિરના શિખર પર ઘણા સુવર્ણ કળશ હતા અને લગભગ 1600 ધજાઓ ફરકતી હતી. અને આ રુદ્ર મહાલયના સભા મંડપની ગુમ્મટોનો કિનારો રામાયણ અને મહાભારતના પ્રસંગો કંડારેલા હતા. એમાં આવું ઇતિહાસમાં લખેલું છે. એ જે છે 11 રુદ્રો કહેવાય છે. સિદ્ધપુરમાં જે મોટું સ્થાન એ રુદ્રમાળ નામે આખા દેશમાં પ્રસિદ્ધ છે ત્યાં શ્રીહરિએ જઈને દર્શન દીધા. ત્યાંના જૈન ત્યાં એ રુદ્ર દેવતાને દર્શન દીધા. રુદ્રમાળને એકના ઉપર બીજો એમ ઉપરા ઉપર 11 માળ છે. તે રુદ્રમાળ વિશ્વકર્માએ કર્યો છે તે વિના કોઈથી બની શકે નહીં.
બિંદુ સરોવરના પાણીમાં કર્દમ ઋષિ તપ કરી રહ્યા હતા અને તેમના સિવાયના બીજા અનેક સિદ્ધો તપ કરતા હતા તેને શ્રીહરિ જાણતા પણ બીજાને તેની ખબર ન હતી. કર્દમ ઋષિ બિંદુ સરોવરના કિનારે કપિલ ભગવાને દેવહૂતિ માતાને ઉપદેશ આપેલો. એ બિંદુ સરોવર સિદ્ધપુર જે છે એ સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારા ઉપર આવેલું અને ત્યાં આગળ દેવહૂતિ માતા એને કપિલ ભગવાને ઉપદેશ આપેલો. કર્દમ ઋષિ એમના પિતા હતા. કર્દમ ઋષિ જ્યારે પોતે તપ કરવા જતા રહ્યા ત્યારે કપિલ ભગવાને દેવહૂતિ માતાને સાંખ્યનો ઉપદેશ આપ્યો છે. બહુ દુઃખી થઈ ગયા હતા દેવહૂતિ, ત્યારે સાંખ્યનો ઉપદેશ આપ્યો અને પોતાની માતાની મુક્તિ કરી અને કપિલ ભગવાને ત્યારે સૌ પ્રથમ ત્યાં માતૃ શ્રાદ્ધ કર્યું કાર્તિક મહિનાની અંદર. એટલે આજે પણ સિદ્ધપુરમાં કાર્તિક મહિનામાં માતૃ શ્રાદ્ધ થાય છે. પિતૃદાન પિતૃઓને જે આહુતિઓ અપાય છે એ તો ગયામાં બધે અપાય જ છે, પણ સિદ્ધપુર છે ને એ કેવળ માતૃવંદના માટેનું સ્થાન છે. માતાને કોઈને શ્રાદ્ધ આપવું હોય, માતાને કંઈક આપવું હોય તો માતા પાછળ થતી ક્રિયા એ સિદ્ધપુરની અંદર સ્થાપન કરી કપિલ ભગવાને, અને તે દિવસથી ત્યાં આગળ એ બધું ચાલે છે. ત્યાં બાજુમાં બિંદુ સરોવર છે એની અંદર આ પિંડદાન બધું અપાય છે. સંતોને અને હરિભક્તોને લઈને શ્રીએ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. તત્કાળ જ તે સિદ્ધોનો ઉદ્ધાર થયો તે સૌએ દેખ્યું. કર્દમ ઋષિ અને બીજા અનંત સિદ્ધોને બદ્રિકાશ્રમમાં મોકલ્યા. અત્યાર સુધી બેઠા હતા કર્દમ ઋષિ, પણ કામ ક્યારે થયું? મહારાજ આવ્યા ત્યારે બદ્રિકાશ્રમમાં ગયા. આ કોણે જોયું? તે પર્વતભાઈ જેવાને પ્રગટ દેખાયું. બધાને થોડું દેખાય, પર્વતભાઈ જેવાને દેખાયું, એની દ્રષ્ટિ હતી દેખાય. સિદ્ધપુરમાં જે જે હરિભક્તો આવ્યા હતા તેઓ પોતપોતાના દેશના ભેળા મળીને સંતોની અને શ્રીહરિની પૂજા કરવા અનુક્રમે આવ્યા. તે બધા હરિભક્તો કેસરવાળું ચંદન ફૂલહાર શ્રીહરિને વારંવાર ચઢાવતા હતા તેમજ વિવિધ પ્રકારના વસ્ત્રો આભૂષણોને અપાર હેતથી અર્પણ કરતા હતા. જેને જેવો મનોરથ હતો તેને તેવો લાભ લીધો. પ્રસાદીના કેસર ચંદન તો બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે તેવું પ્રસાદીનું કેસર ચંદન લઈને હરિભક્તો સંતોની પૂજા કરવા લાગ્યા. ભગવાનની એકલી પૂજા નથી કરી. દરેક વખતે તમે જ્યારે જ્યારે કથા વંચાતી હોય ત્યારે બરાબર જોજો, મહારાજનું પૂજન થશે અને મહારાજની પ્રસાદી એ કરીને તરત સંતોનું પૂજન થશે. એ જ કેસર ચંદન લઈ સંતોની પૂજા કરવા લાગ્યા. ફૂલના હાર લાવીને પ્રત્યેક સંતને એક એક હાર પહેરાવતા અને એક એક વસ્ત્ર ઓઢાડતા હતા. મહારાજનું પૂજન થયું પછી તરત સંતોનું પૂજન થયું. ગાનકળામાં જે સંતો કુશળ હતા તેઓ ઝાંઝ અને મૃદંગ વગાડતા વગાડતા વસંત અને હોરીના પદ ગાતા તેમજ ધુમારાદિક રાગોને ગાતા હતા. નિત્ય આનંદ ઉત્સવ છવાઈ જતો. પૂરના લોકોની ભીડ સતત રહેતી હતી. લોકો અનેક પ્રકારના પ્રશ્ન કરતા ત્યારે શ્રીહરિ તેનો તેવો ઉત્તર કરતા. બધા આવે ને અનેક જાતના આવે, તર્ક વિતર્કવાળા આવે મહારાજ પાસે, બહુ જ આવતા મહારાજ વખતે તો, તે બધાય પ્રશ્નો એવા લઈને આવે, મહારાજ બધાનો ઉત્તર કરે. પ્રશ્ન પૂછનારનો જેવો ભાવ હોય તેવો શ્રીહરિ બરાબર સમજી લેતા, પછી તેને ઉત્તરમાં કોઈ શંકા ન થાય એવો ઉત્તર શ્રીહરિ કરતા હતા. અંતર જામી અપાર રહાય, પ્રશ્ન તેસો ઉત્તર દેવાય, પંડિત પુરાણી આવત જીતને, ગુલતાન હોય કે જાવત તીતને. જેટલા કોઈ આવતા શ્રીહરિ સ્વયં અંતર્યામી છે તેથી પ્રશ્ન હોય તેઓ યથાર્થ ઉત્તર આપતા. જેટલા પંડિતોને પુરાણીઓ આવતા હતા તેઓ શ્રીહરિના મુખથી પ્રશ્નના ઉત્તર સાંભળીને ગુલતાન થઈને પાછા જતા. જેના મનમાં જેવો અભિપ્રાય હોય તેને તેઓ પ્રત્યુત્તર શ્રીહરિ કહેતા હતા તેથી તેઓ આશ્ચર્ય પામીને જતા હતા. એ જે નક્કી કરીને આવ્યો હોય એના અભિપ્રાય પ્રમાણે જ મહારાજ જવાબ દે, એટલે ઓલો તો એવો ખુશ થઈ જાય ને. કારણ કે આ પંડિતોના બધા આવતા હોય ને એને કંઈ કોઈ જ્ઞાન લેવું ના હોય, એ શ્રીજી મહારાજની શું કરતા હોય? પરીક્ષા કરતા હોય. અમને કોક જ એવા મળે, બહુ ના મળે, પૂછે ને તો એને ખરેખર કરવી હોય પરીક્ષા કે હું જે માનું છું એ આ માને છે તો સાચું, ના માનતા હોય તો ખોટું. ભલે પછી એ ખોટું માનતા હોય તોય તમારે ખોટું માનતા હોય ને તમારે એને મનાવવું હોય તેને ખોટું જ કહેવું પડે એના જેવું જ, તો કે તો બરાબર છે એમ શ્રીજી મહારાજ એના હૃદયનો અભિપ્રાય જાણી પછી એને કહેતા. એટલે બધાને મહારાજ પ્રત્યે બહુ આશ્ચર્ય થતું.
તે પ્રશ્ન પૂછનારા બધા લોકો શ્રીહરિના ચોક્કસ અંતર્યામી છે એવું જાણતા અને બોલતા કે આ કળિયુગમાં સર્વનું કારણ એવા ભગવાન પ્રગટ થયા છે. આપના અપાર ભાગ્ય છે કે આપણને ઘેર બેઠા ભગવાનના દર્શન થયા છે. ભાગ્ય વિના તો કરોડ જન્મ વીતી જાય તો પણ ભગવાન ક્યારેય મળે નહીં. જે લોકો આ પ્રભુને શરણે થયા છે એના ભાગ્યનો તો શું પાર કહેવો. જે શરણે ગયા છે તેઓ તો જન્મ મરણ લક 84 અને જમપુરીના દુઃખથી છૂટી ગયા છે. આપન શરણ નહીં હોત જ્યાં લગહી, જન્મ મરણ ન છૂટત ત્યાં લગહી. જન્મ મરણ છૂટે બિના કબ હો, જન્મ મરણ છૂટે બિના કબ હો. 84 ન છૂટત ત્યાં લગ તબ હો, 84 ન છૂટત ત્યાં લગ તબ હો. જ્યાં સુધી આપણે આ શ્રીહરિને શરણે નહીં જઈએ ત્યાં સુધી જન્મ મરણથી છૂટશું નહીં, અને જ્યાં સુધી જન્મ મરણથી છૂટીએ નહીં ત્યાં સુધી ક્યારેય લક 84થી છૂટાશે નહીં. આવું આ પંડિતો વિચારતા કે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને આ ઘેર બેઠા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. જેના શરણે ગયા એના જન્મ મરણ ટળી ગયા, અને આપણે જ્યાં સુધી એમના શરણે નહીં જઈએ ત્યાં સુધી જન્મ મરણથી છૂટીશું નહીં. આપણે ભાગ્યશાળી છીએ, ભગવાનની શરણાગતિ લેતાની સાથે જન્મને મૃત્યુનો ભય આપણા માથેથી ગયો. હવે જન્મ ફરી ધરવાનો એ આપણા માથે નથી, હવે શ્રીજી મહારાજ એમના કાર્ય માટે ધરાવે. શ્રીજી મહારાજ પોતાના ધામની સુધી પહોંચાડવા માટે આપણી કસર ટાળવા માટે કંઈ કરે એ વાત જુદી છે, પણ લક 84ની અંદર જે ફરવાનું છે એ ભગવાનના ભક્તને છે જ નહીં. એક વખત જેને ભગવાનનો આશરો કર્યો એની લક 84 ટળી જ ગઈ. લક 84 નથી, કોઈ કસર રહી જાય તો મહારાજ બદ્રિકા આશ્રમ શ્વેતદ્વીપમાં ટાળે. વધારે એવું લાગે કે આને વધારે થોડો ડોઝ આપવો પડે એવો છે તો ફરી જન્મ સત્સંગમાં ધરાવીને તરત સત્પુરુષનો યોગ આપીને તરત એને મોક્ષના માર્ગે ચલાવવા માંડે. પણ જલ્દીમાં જલ્દી એનો મહારાજ કે કેવી રીતે આને પાર પાડવું એ મહારાજ ઉપાય કરે. તમે વિચારો તો ખરા, કલ્પના કરો આપણું બાળપણ ક્યાં વીત્યું. આપણા 5-10 વર્ષના હોઈએ ત્યારે આપણે ક્યાં ફર્યા. આપણા 20-25 વર્ષની ઉંમર હતી ત્યારે આપણે ક્યાં હતા. 35-40-50 વર્ષના થયા ત્યાં ક્યાં હતા. શ્રીજી મહારાજે કઈ કઈ જગ્યાએ આપણે ક્યાં ક્યાં જન્મ્યા, કેવી કેવી જગ્યાઓએ કેવા કેવા લોકો સાથે રહ્યા અને કેવું આપણે સાંભળ્યું જોયું આ તે, એમાંથી શ્રીજી મહારાજ કેમ ખેંચીને આમ લઈ આવ્યા આપણને. આ દિવ્ય સત્સંગને મધ્ય રાખી દીધા એ મહારાજે કેવડું મોટું કામ કર્યું છે. આપણાથી નથી થયું એ મહારાજે મોટા પુરુષમાં રહીને કર્યું છે. મહારાજ એટલું બધું ધ્યાન રાખ્યું. ઠેક ગર્ભવાસમાં આપણે આવ્યા ત્યારથી માંડીને આજ સુધી હજુ શ્રીજી મહારાજની નજર આમ આપણી પર જ છે કે આનું ફિનિશિંગ હજુ લાવું, હજુ ફિનિશિંગ લાવું, હજુ ફિનિશિંગ લાવું. તે મહારાજને કરવું છે કેવું ખબર છે? ઓલું ફાઈબરનું બીબું હોય ને એમાંથી પેલી મૂર્તિ બનાવે, તો એ બીબું હોય ને બીબામાં રસ રેડે. ધાતુની મૂર્તિ બનાવી કોઈ પણ તો બીબું એનું બનાવવું પડે, બીબામાં રસ રેડે, અને પછી બીબું હોય એને અમુક સમય સુધી રહેવા દે એટલે ઓલી મૂર્તિ છે એ અંદર ઓલો રસ રેડ્યો છે ને એની મૂર્તિ થઈ જાય, અને બીબું છૂટું પડી જાય પછી ઓલી મૂર્તિ છે મૂર્તિ થાય. એમ શ્રીજી મહારાજ એવું કરે છે. એક બીબું બનાવી દીધું છે મુક્તનું, કે મુક્ત આવો હોય, અક્ષરધામનો અનાદિ મુક્ત આવો હોય. પછી આપણને શું કરે છે ખબર છે? વિચારો આપીને સદગુરુ દ્વારા, સંતો દ્વારા, કોઈક સંતો ભક્તોના જીવન દ્વારા આપણો છે ને વિચારો દ્વારા રસ કરે છે, આત્માનો રસ કરે છે, અને આત્માનો રસ ઓલા મુક્તરૂપી બીબાની અંદર નાખે છે. અને જે દિવસે સંપૂર્ણ રસથી ભરપૂર એ બીબું થઈ જાય અને બહાર બિલકુલ દેહાત્મ ભાવનો પાર્ટ ના રહે તે દી આમ બીબું ખોલી નાખે તે સીધો આ જ આત્મા છે એ અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય, આ જ આત્મા છે એ વળવાણર અગ્નિ જેવા મુક્તની સ્થિતિને પામી જાય, આ જ આત્મા છે એ અક્ષર મુક્તો જે મહારાજની મૂર્તિનું સુખ લે છે એવો થઈ જાય. મૂર્તિ સિવાય સ્વામી કે અત્યારે મૂર્તિમાં રહેવું કઠણ પડે છે અને પછી મૂર્તિમાંથી નીકળવું કઠણ પડે, એમાંથી નીકળવું પડે ને એ કઠણ પડે. મુક્તાનંદ સ્વામી કેમ કીધું કે એક મેં વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય છે, એક હાથ અંદર નાખું ત્યારે ટાઢું થાય છે, એવું થઈ જાય, એવું થઈ જાય.
એ મહારાજ સ્વયં કરવાના પ્રયત્નમાં જ છે. એ બધા અલગ અલગ રીતના બધા જ નુસખા કરી લેશે. થાક આપણે થાકીશું એ નહીં થાકે, કારણ કે મહારાજ કે તમે અમારા છો, તમારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. ભગવાન થાકે એવા નથી. આપણે છોડી દઈએ ભગવાનને તો પછી ભગવાનને થાક લાગે, બાકી આપણે જ્યાં સુધી ના છોડીએ ત્યાં સુધી એ એનું કાર્ય ચાલુ જ રાખશે. માટે મહારાજમાં બહુ વિશ્વાસ કે આવા મોટા મહારાજ, એને જ તાન છે કે મારામાં તલ માત્ર કસર નથી રાખવી, તો મારા નાથ મારામાં કસર નહીં રહેવા દે. હું જો સાચો થઈને મંડીશ, એ જ એવું કહે છે કોઈ સાચો થઈને અમને મન અર્પે તો અમારે હું એમાં કસર માત્ર ટાળી નાખું. કોઈ અમને સાચો થઈને મન અર્પે તો, આવું શ્રીજી મહારાજ પોતે કહે છે, તો મારે તો મારું મન સાચા થઈને અર્પવાનું છે, બાકીનું કામ તો એમને કરવાનું છે. કોઈ સાચો થઈને અર્પે તો શ્રીજી મહારાજ ચોક્કસ એનું કામ કરે છે. માટે આપણે તો સાચા થઈને અર્પાવવું છે. શ્રીહરિને શરણે જાય એટલે જન્મ મરણથી છૂટી જાય. શ્રીહરિનો સાક્ષાત પ્રતાપ દેખીને લોકો અરસપરસ આવી વાતો કરતા. શ્રીહરિ સિદ્ધપુરમાં 5 દિવસ રહ્યા. અલૌકિક સમયો થયો. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે સ્વામિનારાયણ ધૂન કરતા, ધૂનની સાથે તાલ અને મૃદંગાદિક વાજિત્રો વાગતા, શ્રીહરિના દર્શન કરતા ઘણો જ ઉમંગ થતો હતો. શ્રીહરિએ તે દિવસ મધરાતે અને સવારે 1:30 ધૂન કરી. અડધી રાત સુધી એટલે 1:30 વાગ્યા સુધી તો શ્રીજી મહારાજે ધૂન જ કરી. ભગવાન શ્રીહરિ 6ઠે દિવસે ત્યાંથી નીકળવા તૈયાર થયા. આવ્યા ત્યારે જે રીતે બધી સવારી આવી હતી એવી જ રીતે જતી વેળાએ પણ બધી સવારી બની હતી. શણગારેલા હાથીને લઈને હાકેમ આવ્યા. હાથી ઉપર સોનાની બનાવેલી અંબાડી મૂકી હાકેમે આવીને પ્રાર્થના કરી. શ્રીહરિને હાથી ઉપર બેસાડ્યા. સ્વયં હાકેમ શ્રીહરિને ચામર કરતા હતા. શ્રીહરિની સાથે જે સવારી હતી ને સંઘ હતો એ બધા સિદ્ધપુર શહેર વચ્ચેથી ચાલ્યા. સંતો અને હરિભક્તોની રીત દેખીને પૂર્વાસી લોકોના મનમાં ઘણો પ્રેમ થયો. શ્રીહરિ જ્યારે રાજમાર્ગ ઉપર આવ્યા ત્યારે હજારો પૂર્વાસી લોકો ઊભા હતા. શ્રીહરિ જ્યારે સિદ્ધપુર શહેરમાંથી ચાલ્યા ત્યારે પૂર્વાસી લોકો ઉદાસ થઈ ગયા. 5 દિવસ એવો સમય થયો અને બસ હવે આમ ખાલી લાગે શહેર. મહારાજને આમ સંતો ભક્તો આલ્યા ને બધું ખાલી પો લાગે, સ્મશાન જેવું લાગવા લાગ્યું. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિના ઉપર પુષ્પની વૃષ્ટિ થતી હતી. પૂર્વાસીઓને દર્શન આપતા શ્રીહરિ શહેરની બહાર નીકળી ગયા. પાકોસ એટલે લગભગ 1 કિલોમીટર જેટલું ચાલ્યા પછી શ્રીહરિ હાથી ઉપરથી નીચે ઉતરી ગયા. હાકેમ વિનયથી હાથ જોડીને શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, આ સિદ્ધપુર ધામ આપનું જ છે, ફરી વાર આવીને મને દર્શન આપજો. કેટલો નિર્માની હાકેમ છે. મહારાજ આવ્યા ત્યારે ગયો, મહારાજને વડાવવા ગયો. હાથી પરથી એઠા મહારાજ ઉતર્યા. મહારાજના ચરણમાં પડીને કહે છે, આ સિદ્ધપુર તમારું છે, જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે અહીં આગળ આવજો. શ્રીહરિએ હાકેમને પ્રેમથી બોલાવીને રાજી કર્યા. પછી શ્રીહરિ પ્રેમમગન થઈને ત્યાંથી ચાલ્યા. ઊંઝામાં આવીને રાત રહ્યા. ત્યાં આવીને બધા સંગે રસોઈ બનાવી. પછી શ્રીહરિ સંતો અને સૌ હરિભક્તો પ્રસન્ન મનથી જમ્યા. ઊંઝા ગામમાં મહારાજ પધાર્યા છે, ત્યાં રસોઈ બનાવી છે અને મહારાજ ત્યાં આગળ રસોઈને જમ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના સપ્તમપુરમાં શ્રીહરિએ સિદ્ધપુરમાં 84 કરી રુદ્રમાળ તથા બિંદુ સરોવરને પાવન કર્યું. પછી 6ઠે દિવસે ઊંઝા પધાર્યા. એ નામે 46મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.